नवसारी रिंग रोड पर थी मड़ी आवेल मृत भ्रूण प्रकरण में नवसारी पुलिस अटकायत करेली शंकास्पद महिला ने सिविल खाते मेडिकल तपास करावामां आवी हती। लगभग मोटा भागना किस्साओं में अनैतिक संबंध थी जन्मेला भ्रूण मोटा भागे कचरा में रजड़ी ने मौत ने भेटे छे। आ प्रकार बनाव में चिंताजनक वधारो नोंधायो छे त्यारे नवसारी जिल्ला में बे महीना में भ्रूण त्यजवाना बे बनाव पुलिस चौकड़े नोंधाया छे जेमां बंने बाळकों कचराना ढग में मृत रजड़ती हालत में मळी आव्या हता। जो कि गणदेवी विभाग में बनेला बनाव में गणदेवी पुलिस हजु सुधी मृतक भ्रूणना माता पिता सुधी पहोंची शकी नथी, परंतु नवसारी टाउन पुलिस गईकाल पड़ेला मृत भ्रूण ने माता की शोध में लागी गई थी। एक शंकास्पद महिला ने मेडिकल तपास माटे नवसारी की सिविल हॉस्पिटल खाते खसेड़वामां आवी छे। नवसारी शहर रिंग रोड पास की सरकारी वसाहत की ओ बिल्डिंग पाछळना भागे गईकाले मृत भ्रूण मळी आवता चकचार मची जवा पामी हती। नवजात भ्रूण क्यांथी आव्यो अने कोण मूकी गयुं ते तपासनो विषय बन्यो हतो। अपरिणित महिला शंकास्पद रीते सामे आवी हती जेने टाउन पोलीसे मेडिकल तपास माटे सिविल होस्पिटल मां मोकली आपी हती अने तेनी विरुद्ध कायदेसर कार्यवाही करी हती। तपासना अंते आवेला रिपोर्टना आधारे भ्रूण महिलानो छे के केम ते ख्याल आवशे त्यारे नवसारी जिल्लानो बाळ सुरक्षा एकम वर्षोथी जागृतिना भागरूपे अभियान चलावे छे छतां पण तेना सकारात्मक परिणाम मळी शक्या नथी। भ्रूण जोखमी रीते त्यजी देवाने स्थाने चिल्ड्रन होममां मूकवानी पण व्यवस्था करवामां आवी छे जेमां महिलानी ओळख थती नथी। તેમ છતાં પણ બેજવાબદાર માતા પોતાના ઉદરમાં ઉછળતા ભ્રૂણને જોખમી રીતે રજડતી હાલતમાં મરવા માટે છોડી દેતી હોય છે જે માતૃત્વને રજવે તેવો બનાવ છે। આ ઘટના અંગે પ્રદેશ ભાજપના મહિલા મહામંત્રી શીતલ સોની જણાવે છે કે ગઈકાલે રિંગ રોડ પરથી એક નવજાત મૃત મળી આવ્યું તે બાબતે હું ખરેખર બહુ દુઃખની લાગણી અનુભવું છું। એક મહિલા તરીકે 9 મહિના જે બાળકને પેટમાં રાખીને જન્મ આપ્યા પછી ખબર નહીં એ મહિલાએ કેવી પરિસ્થિતિમાં ભ્રૂણને આવી રીતે ખુલ્લામાં કુદરતના હવાલે છોડી દીધું। ખરેખર મને એક મહિલા તરીકે દુઃખ થાય છે, એક મા તરીકે જેણે પણ આ કામ કર્યું છે તેણે આવું ન કરવું જોઈએ। સરકારે આવા બાળકો માટે ચિલ્ડ્રન હોમની વ્યવસ્થા કરી છે, કોઈ પણ પરિસ્થિતિમાં બાળકને ત્યજવું પડે તો એવા બાળકોને પારણામાં મૂકી શકાય ત્યાં કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી જેથી માતાની ઓળખ થઈ શકે નહીં। તેમ છતાંય કેટલીક માતાઓ આવું નિંદનીય કહી શકાય તેવું કૃત્ય કરે છે। હમણાં જ આ ઘટના બની ગઈકાલે રિંગ રોડ પર જે એક નવજાત બાળક મળી આવ્યું ખરેખર બહુ દુઃખની લાગણી થાય। એક મહિલા તરીકે 9 મહિના જે બાળકને તમે પેટમાં રાખીને એને ગર્ભમાં રાખીને એને જન્મ આપ્યો અને જન્મ આપ્યા પછી ખબર નહીં એવી એને કઈ પરિસ્થિતિ આવી કે એ બાળકને એને આવી રીતે ખુલ્લામાં કુદરતના હવાલે છોડી દીધું। ખરેખર મને એક મહિલા તરીકે દુઃખ થાય છે કે મા તરીકે જેણે પણ આ કામ કર્યું છે એણે ન કરવું જોઈએ। આપણી સરકારશ્રીએ ચિલ્ડ્રન હોમ રાખ્યું છે ત્યાં પણ પાણાની વ્યવસ્થા છે, સિવિલ હોસ્પિટલમાં વન સ્ટોપ સખી સેન્ટર છે ત્યાં પણ એક પાણાની વ્યવસ્થા છે કે કોઈક પરિસ્થિતિમાં જ્યારે બાળકને એક્સેપ્ટ નથી કરી શકતા તો એવા માતા પિતાએ બાળકને ત્યાં પાણામાં મૂકી દે છે એની કોઈ આઈડેન્ટિટી પણ નથી કારણ કે ત્યાં કોઈ પણ કેમેરા નથી મૂકવામાં આવ્યા બાળકને બચાવવાનું છે। આવી રીતે એક મા તરીકે જે કુદરતના હવાલે બાળકને ખુલ્લામાં મૂકી દીધું એ ખરેખર બહુ દુઃખની ઘટના છે, આવું ન કરવું જોઈએ। એક અવેરનેસના ભાગરૂપે જે પણ પરિસ્થિતિ હશે એ કદાચ સ્ત્રી તરીકે મને એમ થાય કે એને એવી કઈ પરિસ્થિતિ આવી ગઈ કે એણે બાળકને જન્મ આપ્યા પછી આવી રીતે મૂકી દીધું, પણ હશે જે હશે તે, પણ બાળકને ફરીથી હું એક જાગૃતતા લાવવા માટે કહું છું કે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ નાના બાળકોને આવી રીતે ખુલ્લામાં ન મૂકો। સરકારશ્રીએ ઘણી બધી એ લોકો માટેની વ્યવસ્થા કરી છે, ચિલ્ડ્રન હોમ છે, વન સ્ટોપ સખી સેન્ટર છે કે જ્યાં બાળકોને પોષણ મળી શકે છે એને જીવ બચાવી શકે છે, તો આપણે બધા સાથે મળીને સમાજમાં એક જાગૃતતા લાવવી જોઈએ। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।